છે ભયા, બિલ આવી ગયું છે ફર્સ્ટ ફ્રી સર્વિસનું, એટલે સર્વિસ સ્ટાર્ટ નથી પણ આમાં ફર્સ્ટ અને અહીંયા છે અમારી ગાડી સર્વિસ થતી, અમને દેખાશે જો 2 3 4 બધા જ એન્ફિલ એન્ફિલ છે આ ટોપ મોડલ જો, અને ટોપ મોડલ ડિફરન્સ શું તમે કહેજો જો આ સિંગલ. હે ગાઈઝ, વેલકમ બેક, ગુડ મોર્નિંગ, જય શ્રીરામ. આજે આપણા મીટિયોર 350ની ભાઈ ફર્સ્ટ સર્વિસ છે, એટલે ભાઈ ફર્સ્ટ સર્વિસમાં સર્વિસ કોસ્ટ શું સર્વિસ થાય છે બધી જ અપડેટ ભાઈ તમને મળશે. ફર્સ્ટ ઓફ ઓલ તો નીકળી જશે, થોડા લેટ થઈ ગયા નીકળવા, મેં જો કેટલા વાગે છે 480 ફરી છે અને 8:05 થઈ છે, એવું છે 9 વાગ્યાનું ટાર્ગેટ છે પહોંચવાનું છે. ચાલો પ્રોપર લોકો એમને ખબર પડે, એટલે હું યાદ આવ્યો ખબર છે. સેવું સર, સેવું સર યાદ આવે, અમારું એવું જ છે અત્યારે ભાઈ, સેમ પહેલાં સેવું સર યાદ આવી ગયું. ઘેરથી નીકળતા ભજીયા ગાંઠિયા ને સિસ્ટમ બધી આપણે આમ ગાંઠિયા બધા અવેલેબલ હશે, પણ અમારે તો ભાઈ સેવું સર જ જોઈએ. ચાલો ગરમ ગરમ સેવું સર ની મજા લઈ. ચાલો કેવું છે, મસ્ત આ કારણ મને મને કહે ટેસ્ટ બરાબર છે, ખતરનાક જોરદાર. અમારા માટે ભાઈ સૌથી જોરદાર વસ્તુ હોય ને ભાઈ સવાર સવારમાં વડોદરા વાસી માટે તો એ છે આ વસ્તુ. જુઓ છે ને જબરજસ્ત, આ દેખતામાં એક અલગ જ મોસમ થઈ જાય છે અમારા સવાર સવાર વડોદરા વાસી માટે. શું કેવું છે આપણે વડોદરા શું ચાલે, પહેલી વસ્તુ સેવું છે બધું, પછી પેલી મતલબ ભજીયા અને ગાંઠિયા બધું પછીની વસ્તુ છે. મફત કાકાનું સેવું સર છે આપણું આ, અને ભાઈ જોરદાર જોવા જોઈએ. સ્ટાર્ટઅપ જ થાય છે ને, અમે લોકો જલ્દી પહેલાં જ આવી ગયા છે, આપણે મેં પહેલો ટ્રાય કરવો હોય ને જબરજસ્ત સવારનો, તો મેં કીધું જલ્દી જ નીકળીએ તો મેં કીધું મફતલાલનું જોરદાર ટેસ્ટ મળે. અને આ લોકેશન છે ને ભાઈ અમારા ઘર નજીકમાં જ છે, મોવર મોટા ડબકાથી 7 કિલોમીટર છે, ચોકડી પર મોવર ચોકડી પર જ છે લોકેશન. જો છે ને આખું તપેલું ઓડે બપોર તો 2 વાગે ખલાસ, 2 વાગે નહીં મારે, મતલબ 1-2 વાગ્યા 12-1 વાગે તો ક્લિયર થઈ જશે બધું. કેવું રહ્યું મોજ ને, કશું નાખવાની જરૂર પડી રીતે કમ્ફર્ટ જ છે ને. અને ભાઈ તમે પહોંચવા છે ને એક બીજી રીતે ખાધા હશે, પણ અમારે વડોદરાના પહોંચવાનું બતાવું. જો આ રીતે પહોંચવા બને રેડી જબરજસ્ત સેવો છે, આ ઉપર ધરી નાખે છે, ઉપર પાછો આ સેવસરનો રસો, એટલે આપણે શું કહીએ અને બટાકા અને પહોંચવું સર, આપણી લેંગ્વેજમાં સેવસરની લેંગ્વેજમાં પહોંચવું સર કહીએ, એટલે સવારનો નાસ્તો અમારો ભાઈ 1-2 કલાક ચાલે, પણ વધારે તો અમારે સેવસર જ ચાલે. મને પહોંચવું સર જોરદાર નાસ્તો છે આ 2 કલાક માટે જ છે. એનફિલ્ડના વર્કશોપ પર આવી ગયા છે, અને જુઓ કેટલા બધા મીટીઓ દેખા, જો 1 2 3 4 બધા જ એનફિલ એનફિલ છે આ ટોપ મોડલ જો, અને ટોપ મોડલ ડિફરન્સ શું તમે કહેજો જો. આ સિંગલ મીટર બી જે એડિશનલ કલાક આવે છે, નેવિગેશન અને ટાઈમ મીટર છે આ સાઈડમાં જો, બસ એ જ છે. આ કઈ કલર ડ્યુઅલ ટોન કલર છે, પંખો વાસણ અલગ છે અને કલર અલગ છે. જો ફર્સ્ટ આવશો આપણે ઓઇલ ચેન્જ આવશે, ઓઇલ ફિલ્ટર ચેન્જ આવશે, પછી જે તમે આ શું કીધું તમે સર્વિસ કીટ આવે છે, સર્વિસ કીટ આવે, ઓઇલ ફિલ્ટર જે કીધું ને એની અંદર જ તમારું સર્વિસ કીટ અંદર આવી જ જાય છે. બરાબર, સર્વિસ કીટ ની અંદર ઓઇલ ફિલ્ટર આવશે, આ ટોપ પર ઉપરનું કાસ્કેટ આવશે, એ છે અમારું. અને ચેન લુબ્રિકન્ટ, હા, ફ્લુઇડ મેન્ટેનન્સ ની અંદર ચેન નું એવું છે કે જાના 500-1000 કિલોમીટર ગાડી ફરી જાય ને ત્યારે એને ક્લીન કરવી પડે, અને પછી લુક કરવાની છે. હા ભાઈ, અમારો કસ્ટમર કોપી છે, સર્વિસમાં આપી છે, એસેસરી જ્યારે નહીં કંઈક એનફિલ્ડ નહીં છે આપણી પાસે, ઓલરેડી છે બધી વસ્તુઓ બેઝિક જે છે, અને ઉપર વેઇટિંગ એરિયા છે, એટલે અમે લોકો ઉપર વેઇટ કરીશું. અને આગળ સર્વિસ સેન્ટર છે આ બાજુ, અહીં સર્વિસ થશે, એટલે સર્વિસ એરિયામાં તો એલાઉડ છે ને અમે લોકો, એટલે ઉપર વેઇટિંગ એરિયા છે ત્યાં અમે લોકો વેઇટ કરતો, એથી અમારી ગાડી દેખાશે એવું છે. અને ઇન્ફોર્મેશન તમને આપીને તમને આગળ કે ભાઈ શું શું આવશે ઇન્ફોર્મેશનમાં. જો આ રીતનો વેઇટિંગ એરિયા છે ભાઈ એનફિલ્ડનો, અને અહીંયા છે અમારી ગાડી સર્વિસ થતી, અમને દેખાશે જો સર્વિસ ભાઈ. પ્રીમિયમ પ્રીમિયમ બાઈક એટલે પ્રીમિયમ વસ્તુ બધી છે આગળ, જો બેનો આરામથી આવે.
એનફિલ્ડની ભાઈ એક સિસ્ટમ સારી છે, હું ખબર છે કે ચા મશીને નહીં આ લોકોની ચા બનાવેલી, બરાબર આ લોકો કાનના ચા બનાવતા અમે એનફિલ્ડમાં, અને મસ્ત ગરમ ગરમ બનેલી ચા પી ગયા. હા ભાઈ ચાને ઠંડી થયા વગર પીવે નહીં, અને આપણે ગરમ ગરમ ચા જોઈએ એવું છે. છે ભાઈ એનફિલ્ડનું કામ જેવી ચા જેવું બુલેટ કેવું ભારે છે, ચા પણ એવી જોરદાર ભારે છે. અને જો કામકાજ થઈ રહ્યું છે આપણું, પછી કંઈક 20-30% કામ થયું છે મોટા બાજુ, ત્યાં સામે આપણી ગાડી છે એવું છે, હવે અંદર એલાઉડ છે એટલે આપણે જઈ શકીએ ને અંદર. કમ્પ્લીટ ફાઇનલી આપણી સર્વિસ થઈ ગઈ છે, વાગ્યા છે કમ્પ્લીટ 1:45 થઈ છે, થોડી લેટ થઈ ગાડીનું મતલબ 15-20 મિનિટ, ગાડી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે પણ, અને અમારી સાથે આવી ગયું છે ભાઈ આ બિલ આવી ગયું છે ફર્સ્ટ ફ્રી સર્વિસનું, એટલે સર્વિસ ચાર્જ નથી પણ આમાં ફર્સ્ટ સર્વિસમાં ભાઈ જો એક તો ટેપેડ સેટિંગ આવે છે, એન્જિનનું ટેપેડ સેટિંગ આવે છે, એન્જિનનું ઉપરનો પાર્ટ આવે ને, ફોર એક્ઝામ્પલ મીટિયર છે એટલામાં આવી રહ્યું છે મીટિયર, આ મીટિયર છે ને આ ઉપરનો કેપ આવે એન્જિન કેપ એ ઓપન થાય, અને જે ટેપેડ સેટિંગ આવે તે આગળ ટાઈટ થાય એટલે આ કેપ ઓપન થાય, અને એની જે પેકિંગ આવે ને કીટ એ આવે. સેકન્ડ સર્વિસમાં આપણે એવું છે કે ચેન લ્યુક થાય એટલે ભાઈ ચેન સ્પ્રે થાય, અને ત્રીજી છે એન્જિન ઓઇલ, એન્જિન ઓઇલ છે 1 લિટર અને 700 ગ્રામ. આ જે એન્જિન દેખાય ભાઈ એમાં 1700 ml આપણું એન્જિન ઓઇલ આવે એટલે મતલબ 1 લિટર અને 700 ગ્રામ. અને આ ત્રણ વસ્તુ મતલબ પહેલી સર્વિસમાં છે, હવે બીજી નેક્સ્ટ સર્વિસ આપણી આવશે 5000 કિલોમીટર એવું, અને પહેલી સર્વિસ હતી 500, 5000ની સર્વિસમાં સીધો આવશે ખાલી આપણું જનરલ ચેકઅપ આવશે એવું છે હવે. અને જો ગાડી બરાબર થઈ રહી છે વોશિંગ, અને અમારા ભાઈ સર્વિસ એડવાઇઝર હતા બ્રિજેશભાઈ પરમાર, સાહેબ કેમ છો? અને મીટર આપણી વોશિંગ થઈ રહી છે અત્યારે, હજુ ચેન લીધ બેકી છે ખાલી હવે? ઓકે, ત્રણ વસ્તુ થઈ મતલબ આમાં. ઓકે, ઓલ ઓવર છે ને આપણી ભાઈ સર્વિસ અમાઉન્ટ તમને કહી દેજો. પહેલાં લિક્વિડ ગન સેમી સિન્થેટિક ઓઇલ નાખ્યું આપણું, જે 170 નાખ્યું છે ઓઇલ, એ ઓઇલની કિંમત છે 663 રૂપિયા. બીજું ચેન લ્યુબ એટલે ભાઈ આપણી જે ચેન સ્પ્રે કરશે ચેન લ્યુબ, એની કિંમત છે 216 રૂપિયા. અને ત્રીજી સર્વિસ કીટ, જે પેલું કહું છું ને તમે ટેપેડ સેટિંગ માટે એન્જિનનું ઉપરનું કવર ખોલ્યું હતું, એ આખી કીટની કિંમત છે 930 રૂપિયા, એટલે ઓલઓવર આપણું કોસ્ટિંગ થયું છે 1809. ફર્સ્ટ ફ્રી સર્વિસ આપણી 1809ની થઈ, બતાવજો તમને બિલ 1809ની આપણી ઓલઓવર સર્વિસ થઈ છે, બતાવો તમને જો હોળો આ રહ્યું, અને આ રહ્યું બિલ રોયલ એનફિલ્ડ, એટલે ફર્સ્ટ ફ્રી સર્વિસ ખાલી એનફિલ્ડની 1809ની થઈ છે 500 કિલોમીટરની ફ્રી સર્વિસ 1809 રૂપિયાની. બોલો આટલા અમારી ત્રણ સ્પેન્ડર સર્વિસ થઈ જાય, ફ્રી સર્વિસ 1809ની. હવે સેકન્ડ સર્વિસ આવશે અમારી 5000 કિલોમીટર 6 મહિનાની, એમાં આટલું બધું નહીં આવે, એમાં નોર્મલ ચેકઅપ થશે, જનરલ ચેકઅપ થશે, અને એન્જિન ઓઇલ પણ નહીં બદલાય. આની બેસ્ટ સર્વિસ શું ખબર છે? એન્જિન ઓઇલ 10000 કિલોમીટર રેન્જ આવે છે એન્જિન ઓઇલની, એટલે ભાઈ આ વસ્તુ મને ગમે, બેસ્ટ છે આ લોકોની સર્વિસ. હવે ગાડી અમારી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે, હવે લ્યુક કરશે પછી અમે આગળ નીકળીશું, મળીએ આપણે. પ્રોપર રોયલ એનફિલ્ડ છે ના તો? હા હા, છે ચેન લ્યુબ ગેટ તમારે ઘરે સેન ક્લિયર થઈ ગઈ જેવું, બરાબર ઘરે બી યુઝ કરવા છે એના માટે બી છે, ચલો ફાઇનલી ભાઈ આપણી ગાડી થઈ ગઈ છે, ઓઇલ ચેન લુબ્રિકેન્ટ થઈ ગયું છે, હા અને પોલિશ બાકી છે, ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ રેડી. અમારા જમીનભાઈને થોડું થાય છે લેટ યાર, જમીન થોડું આજના દિવસ ચલાવ્યું યાર, અમદાવાદ જવું છે ખબર છે તમારી પરિસ્થિતિ, અને થયું છે લેટ એટલે ભાઈ